નમસ્કાર. આજે તારીખ 17 માર્ચ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. એક દર્દીનું કોરોના વાયરસને કારણે મરણ નિપજતા ભારતમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક 3નો થયો છે. હિન્દી સિનેમા જગતના મશહૂર કલાકાર દિલીપ કુમારને તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ભારતમાં નોંધાયેલા 127 કેસો સામે 13 દર્દીઓ કોરોના મુક્ત થઈને સ્વસ્થ થઈ ગયા છે. આમ એકંદરે સમગ્ર ભારતમાં કોરોનાની ઇફેક્ટ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ નહિવત હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. મૂળ સલાયાના આ વ્યક્તિ યુએઈથી પરત આવતા તેમાં કોરોના વાયરસની શંકા પેદા થતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી તેના જરૂરી નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. એક શંકાસ્પદ દર્દીને કારણે સમગ્ર તંત્ર સાબદું થઈ ગયું છે. એક તરફ કોરોના વાયરસની ચિંતા ફેલાઈ રહી છે, ત્યારે જામનગરમાં સ્વાઇન ફ્લૂના રોગે ફરીથી દેખા દીધી છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 41 વર્ષના તબીબનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સ્વાઇન ફ્લૂના અલાયદા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા નજીક સલાયા જેટીથી એસઆર પાવર કંપની સુધી કોલસાના વહન માટેના 8 કિલોમીટરના અતિ આધુનિક કન્વેયર બેલ્ટને કોઈ જાણભેદુ અને અજ્ઞાત શખ્સો દ્વારા પ્લાનિંગ કરી છાણા, લાકડા અને અન્ય બળતણનો ભરપૂર ઉપયોગ કરી આગ લગાડાઈ હતી, જેના કારણે 1.25 કિલોમીટરનો બેલ્ટ સળગી ગયો હતો અને કંપનીને 2.5 કરોડ જેવું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ આગ પૂર્વયોજિત રીતે કોઈએ લગાડી હોવાના અનુમાન સાથે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જામનગરમાં આજે ટ્રાફિક પોલીસ વિભાગ તથા આરટીઓ વિભાગ દ્વારા બપોર પછી અલગ અલગ વિસ્તારોમાં ઓચિંતી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લાયસન્સ, પીયુસી, વીમા સહિતના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરના પવનચક્કી, દીપક ટોકીસ, હિરજી મિસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તથા આરટીઓના કડક ચેકિંગને કારણે લાયસન્સ તથા કાગળો વગરના વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ખંભાળિયા તાલુકાના સલાયા બંદરે આવતા વહાણના ખલાસીઓનું કોરોના વાયરસ અંગે ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, પોર્ટ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વહાણવટા એસોસિએશને ટીમ બનાવી બંદરે ઉતરતા તમામ ખલાસીઓનું ચેકિંગ થાય તેવી વ્યવસ્થા રાઉન્ડ ધી ક્લોક ગોઠવવામાં આવી છે. ઉપરાંત જામનગરના સિવિલ એરપોર્ટ ઉપર પણ દરેક પ્રવાસીઓની શારીરિક આરોગ્ય તપાસણીની વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે. તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના રેલવે વિભાગ દ્વારા દેશમાં કોરોના વાયરસના ફેલાવાને ડામી દેવા રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી થાય તેવા હેતુસર પ્લેટફોર્મ ટિકિટના ભાવ ₹10માંથી વધારીને ₹50 કરી દેવામાં આવ્યા છે. જોકે આ ભાવ વધારો માત્ર 30 દિવસ માટે જ અમલમાં રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. કોર્પોરેશનના કોલ સેન્ટરમાં જવાબદાર કર્મચારી ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો પછી ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા કોલ સેન્ટર પર પહોંચી ગયા હતા અને ગુટલીબાજ કર્મચારી ગેરહાજર હતા તેથી રચનાબેને ફોન રિસીવ કરીને ફરિયાદ નોંધવાની કામગીરી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેઓ જવાબદાર કર્મચારી વિરુદ્ધ શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.